नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विक्की बामणिया। नमस्ते फ्रेंड्स, हूँ छु विकास दवे। विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર જે લાસ્ટ ટાઈમ સાહેબ જોયો હતો તમે, આમ ગુજરાતીની અંદર બધા જ વિષયની અંદર આમ વાવાઝોડાનું સેશન આપણે અરેન્જ કર્યું હતું, તો કોમર્સના વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર તમે અકાઉન્ટ માટે બી આવા સેશન અરેન્જ કરો। તો વિદ્યાર્થીઓ, તમારી જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ આજે વિકાસ દવે સર ફૂલફિલ કરવાના છે। એકાઉન્ટની અંદર તમને વાવાઝોડાના સેશનની અંદર એમસીક્યુ તમને જે 10 માર્ક્સના પૂછાય છે વિભાગ એની અંદર, સાચી વાત ને સાહેબ? યસ યસ। હા, અને વિભાગ બી ની અંદર તમને હેતુલક્ષી પૂછાય છે 10 માર્ક્સ, એટલે ટોટલ 20 માર્ક્સનું આપણે પુનરાવર્તન કરવાના છે। અને મોસ્ટ પ્રોબેબલ તમારા 14 તારીખના અકાઉન્ટના પેપરમાં જે ક્વેશ્ચન્સ આવવાના હોય, કાં તો પછી શક્યતા હોય એવા ક્વેશ્ચન્સનું અમે પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરેલો છે। વિકાસ દવે સરને આમ જોવા જઈએ તો 20 વર્ષથી બી વધારે એક્સપિરિયન્સ છે, અને આ એમનું 21મું વર્ષ છે। ને અત્યાર સુધીમાં સાહેબ કેટલા 10-15 હજાર છોકરાઓને તો ભણાયા હશે ઓફલાઈનની અંદર, બરાબર? તો એમનો એક્સપિરિયન્સ તમને મળવાનો છે। આપણે સેશનની શરૂઆત કરીએ, જોડે ઇન્ટરેક્ટિવ રહેશો તો તમને મજા આવશે, સ્પેશિયલી તમારા માટે જ છે માર્ચ 2023ની બોર્ડની પરીક્ષા માટે। તો સર શરૂ કરીએ? ચોક્કસ શરૂ કરીએ સર। તો સૌથી પહેલાં સાહેબ, આપણે વિભાગ એના અમુક એમસીક્યુ લીધેલા છે સ્ટેપ બાય સ્ટેપ, આન્સર બી છોકરાઓને તમે બતાવજો, એ લોકો તો અહીંયા ચેટબોક્સમાં જવાબ આપવાના જ છે, પણ જોડે જોડે તમે કંઈક કોન્સેપ્ટ એ લોકોને બતાવી દો, તમારો એક્સપિરિયન્સ એની અંદર ટચ થઈ જશે તો ડેફિનેટલી એ લોકોને આવતીકાલે કામ લાગશે। ઓકે સર। તો સર પહેલો પ્રશ્ન અહીંયા છે કે કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? તો ફ્રેન્ડ્સ, આનો જવાબ છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ। અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં એવું હોય કે મૂડીની રકમ દર વર્ષે બદલાય, અને મૂડીની રકમ દર વર્ષે બદલાશે તો બટ ઓબ્વિયસ છે કે મૂડીનું વ્યાજ પણ દર વર્ષે બદલાશે। એટલે તમારો આન્સર રહેશે અહીંયા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। ઓકે, ઓકે, અને આવી રીતે બોક્સમાં પૂરી જ દઈએ ને તો ભાગી ના જાય। અને ફ્રેન્ડ્સ, તમે પણ આન્સર આપો, વધારે સારું લાગશે। હા, બીજું છે સર, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય? જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વના, શબ્દ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી હંમેશા ઓછી હોય છે। ઓકે, વ્યક્તિગત કૌશલ્ય જ્યાં મહત્વનું ત્યાં પાઘડી હંમેશા ઓછી હશે। જેમ કે કોઈ ડોક્ટરની પાઘડી ઓછી હોય, બરોબર, કારણ કે વ્યક્તિગત કૌશલ્ય પર આધારિત છે। ઓકે, ત્રીજા નંબરનું છે, આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? ફ્રેન્ડ્સ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હોય કે નુકસાન હોય, ભાગીદારો વચ્ચે હંમેશા એમના જૂના પ્રમાણમાં વહેંચાય છે। કયા પ્રમાણમાં? નંબર સાથે, મતલબ કે ચોથાનો તમે જવાબ અપીયર થતા હોય તેનો જવાબ એ બી સી જે હોય એ ચેટ બોક્સમાં લખજો। છેલ્લું છેલ્લું આપણે પુનરાવર્તન કરવાનું છે, પછી તમને પરમ દિવસથી કોઈ કહેવાનું બી નહીં કે અકાઉન્ટ નું પુનરાવર્તન કરો, બરાબર છે? આજે તમે છેલ્લે અને ફાઇનલ ટચ આપી દો, થોડાક એક્ટિવ રહેજો ફ્રેન્ડ્સ। હા, ચોથું છે સર, નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે છે? ફ્રેન્ડ્સ, નિવૃત્ત થતા ભાગીદાર સિવાય કોઈ એક ભાગીદારને પણ પાઘડી મળે તો એનો મતલબ એ છે કે ત્યાગ કરી રહ્યો છે। ઓકે, અને ત્યાગ કરી રહ્યો છે તો એનો મતલબ એ થાય કે એનું જે નવું પ્રમાણ જે છે, નવા પ્રમાણમાં તેનો જે ભાગ છે, નવા પ્રમાણમાં તેનો ભાગ છે જૂના ભાગ કરતા કેવો હોય? ઓછો ઓછો હોય છે। ઓકે, ઓકે, એટલે એને પાઘડી મળશે। પાંચમું છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે? ફ્રેન્ડ્સ, જ્યારે પેઢીનું વિસર્જન થાય, પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતોની જે ઉપજ થાય એમાંથી હંમેશા પહેલા વિસર્જન ખર્ચની ચૂકવણી કરાય છે। વિસર્જન ખર્ચની ચૂકવણી કરાય છે। ઓકે ફ્રેન્ડ્સ, હાલના કંપની ધારા નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતના શેર બહાર પાડી શકે છે? ફ્રેન્ડ્સ, કંપની ધારાનો નિયમ એવું કહે છે કે કંપની 1 રૂપિયાના ભાવે શેર બહાર પાડી શકે, ઓછામાં ઓછી 1 રૂપિયો તો ભાવ હોવો જ જોઈએ શેરનો, 1 થી ઓછો ના હોવો જોઈએ તો ઇનવેલિડ થઈ જશે, 1 કે 1 થી વધારે ગમે તેટલો હોય તો ચાલે ભાવ ચાલે। ઓકે, કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સર્વૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? ફ્રેન્ડ્સ, કંપની ડિબેન્ચર બહાર પાડે ને તો એ કંપની માટે લાંબા ગાળાનું દેવું થઈ જાય, એટલે સર આ ઓપ્શન રહેશે બિનચાલુ દેવા, બિનચાલુ દેવા સાથે સરખામણી આ પણ સાચું છે।
પછી ઉદ્યોગોના ગુણોત્તરો સાથે સરખામણી, આ પણ સાચું છે. પછી હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી, આ પણ સાચું છે. એનો મતલબ આપણો ઓપ્શન રહેશે ફ્રેન્ડ્સ ડી, આપેલ તમામ ડી. અને સાહેબ આવા ક્વેશ્ચનમાં છે ને મેજોરિટી સ્ટુડન્ટ્સ અમુક વાર ભૂલ કરી દેતા હોય, એટલા બધા એક્સાઇટેડ હોય કે ભાઈ મારા 100 out of 100 આવવાના છે, પહેલું જોવે અને કે ભાઈ કયું સાચું છે કે ભાઈ પહેલું જ સાચું, બીજો ઓપ્શન જોવે જ નહીં, બરાબર? તો અમુક વાર આવું થતું હોય છે, તો ધ્યાન રાખજો કે તમારે આવી ભૂલ ના થાય. પહેલા શાંતિથી દરેક ઓપ્શનને તમે એક્સરસાઇઝ કરી લો, પછી આગળ વધો, આન્સર પછી આપો. નીચેનામાંથી કોનો સમાવેશ કારીગરી ખર્ચમાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? જો ધ્યાન આપજો, મિલકત વેચાણનું નુકસાન, ઓકે, એ તમારો બિન કામગીરી ખર્ચ છે. મિલકત વેચાણનું નુકસાન એ બિન કામગીરી ખર્ચ છે. આગથી થયેલ નુકસાન એ પણ તમારો બિન કામગીરી ખર્ચ છે. ચૂકવેલ વ્યાજ આ તમારો નાણાકીય ખર્ચ છે. એટલે આપણો ઓપ્શન રહેશે ડી, આપેલ તમામ. ઓકે, મિલકત વેચાણ નુકસાન યાદ રાખજો ફ્રેન્ડ્સ બિન કામગીરી ખર્ચ છે. આ બંને બિન કામગીરી ખર્ચ છે, આ નાણાકીય ખર્ચ છે. એટલે આ કોઈનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી, ત્રણે ત્રણનો નહીં થતો. ઓકે, દેવાદારો અને લેણી હુંડીની ઉઘરાણી. ઓકે ફ્રેન્ડ્સ, દેવાદારો અને લેણી હુંડીની ઉઘરાણી કરીએ તો આપણો ઓપ્શન રહેશે આ, કામગીરીનો આવક રોકડ પ્રવાહ. કારણ કે આપણે દેવાદારો પાસેથી રૂપિયા ઉઘરાવીએ છીએ, આપણે લેણી હુંડીના રૂપિયા ઉઘરાવીએ છીએ, એનો મતલબ આપણા ધંધામાં રૂપિયા આવે છે અને આ તો આપણી કામગીરી છે દેવાદારો પાસેથી રૂપિયા વસૂલ કરવા. એટલે કામગીરીનો આવક રોકડ પ્રવાહ આપણો જવાબ રહેશે. 11મા નંબરમાં આપણે ચેક કરીએ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે? જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને ચાલુ ખાતે લઈ જવાય છે. કયા ખાતે લઈ જવાય છે ફ્રેન્ડ્સ? ચાલુ ખાતે. ઘણા બધા સાચો જવાબ આપી રહ્યા છે, મને બહુ આનંદ થઈ રહ્યો છે કે તમે મારી સાથે છો અને સાથ આપી રહ્યા છો. ઓકે, 12મું છે, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? જો યાદ રાખજો ફ્રેન્ડ્સ, નફો દર વર્ષે વધતો હોય, ઓકે યાદ રાખજો મારી વાત, નફો દર વર્ષે વધતો હોય અથવા નફો દર વર્ષે ઘટતો હોય, ઓકે, તો પછી ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીની ગણતરી કરાય છે. સર, ઘણી વખત એક્ઝામમાં આવું પણ પૂછે છે કે દર વર્ષે નફો વધતો હોય એની જગ્યાએ પૂછી લે છે દર વર્ષે નફો ઘટતો હોય, તો સ્ટુડન્ટ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે. એકત્રિત નફો છે એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવાય છે. ઓકે, તો આપણો આન્સર રહેશે સી, ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવાય. અને ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખો કે ઘણી વખત તમને એકત્રિત ખોટ આપેલી હોય તો પછી મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે. ઓકે, હિસાબી વર્ષ 31/3/2022 ના રોજ પૂરું થાય છે, તારીખ 30/6/2022 ના રોજ ભાગીદારનું મૃત્યુ થયું, તો તેનો નફામાં 1/3 ભાગ છે. એટલે ગયા વર્ષના નફાના 24,000 ને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેનું મૃત્યુ વખતે ખાલી જગ્યા નફાના ભાગ તરીકે મળશે. ફ્રેન્ડ્સ, હિસાબી વર્ષમાં 31/3/2022 પતે છે, ભાગીદાર મૃત્યુ પામે છે 30/6/2022 રોજ. ભગવાનને ગમે તે ખરું, એની આત્માને શાંતિ આપે, આપણે તેને નફામાં હિસ્સો આપવાનો છે. તો ફ્રેન્ડ્સ જુઓ, પેઢીનો કુલ નફો ગયા વર્ષનો 24,000 રૂપિયા છે. હા, ઓકે, હવે આ ભાગીદાર મૃત્યુ પામે છે, મૃત્યુ પામતા પહેલાં એણે 31/3/2022 થી 30/6/2022 જરા જુઓ, આ 3 મહિના તો એણે કામ કર્યું ને, તો 3 મહિનાના નફામાં એનો હિસ્સો રહેશે. તો 24,000 × 3/12 તમે કરો તો ફ્રેન્ડ્સ કુલ નફો થયો 6,000. ઓકે, અને એમાં એનો હિસ્સો કેટલો છે? તો જો અહીંયા આપ્યું છે નફામાં ભાગ, ઓકે, 1/3 છે, તો 6,000 × 1/3 એટલે તમારો આન્સર અહીંયા આવશે 2,000. ઓકે, તો આ જવાબ આપણો રહેશે 2,000 ની નોટ એને મળશે, 2,000 રૂપિયા એના ઘેર જઈને આપી આવવાની, એવું ને? હા, આપવી પડશે, આપવી પડે, આપણા પેઢીમાં જોડાયેલા હતા એટલે. ચલો, 15મું છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે? ફ્રેન્ડ્સ, કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે એને બટ ઓબ્વિયસ માલ મિલકત નિકાલ ખાતે તો લઈ ના જવાય, રોકડ ખાતે લઈ ના જવાય, નફા નુકસાન ખાતે લઈ ના જવાય, તો પછી ઓપ્શન આપણી પાસે રહેશે ભાગીદારોના મૂડી ખાતે. ઓકે, ઘણું સારું લાગ્યું, આ 3 જગ્યાએ ચોકડી મારતો ત્યાં 15-20 જણા સાચો જવાબ આપી દીધો.
શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. ઓકે, શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ. અને તમે શેર શું કરશો ફ્રેન્ડ્સ, જપ્ત કરો છો તો તમે શું કરશો, શેર મૂડી ખાતે ઉધાર કરશો. ઓપ્શન તમારો હશે ડી ને બોક્સમાં લઈ લો. ઓકે, અને બીજું એ પણ હું કહીશ કે જે બી સ્ટુડન્ટ્સ અત્યારે જોઈ રહ્યા છે, તમને સારું લાગે આખા દિવસ દરમિયાન તમે પછી વિભાગ ઈ એફ ડી આ બધાની તૈયારી સાહેબ એ લોકો કરશે, 11-11 માર્ક્સના જે પેલા મોટા મોટા દાખલા આવે છે બધાની તૈયારી તમે કરવાના છો, પણ જ્યારે આવતીકાલે મતલબ કે તમે પેપર આપવા માટે જાઓ અને એ વખતે તમારે એવું લાગે કે ભાઈ મેં શું કરું, બરાબર, નવરા બેઠા હોય, જમવા માટે બેઠા હોય, તો એ વખતે બી ત્યાં વિડીયો તમે 2x સ્પીડ પર ચલાવશો ને તો તમને ઓબ્જેક્ટિવની અંદર હેલ્પફુલ થશે, કોન્ફિડન્સ આવી જશે તમારો એકદમ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મતલબ 2x સ્પીડમાં જોશો તો તમારી 30-35 મિનિટ જશે, તમે જમવા બેઠા છો બાજુમાં મોબાઈલની અંદર ચાલે છે તો તમારા કાનમાં દવેસરના શબ્દો પડશે ને એ બી કદાચ તમને યાદ આવી જાય ને 3 વાગ્યા પછી તમારા સવાલોની અંદર ફટફટ આવડી જાય. શરૂઆતની 15 મિનિટમાં તમને 20 માર્ક આવી જશે, સેક્શન એ સેક્શન બી તમારું એટલે વાંચવાની 15 મિનિટમાં. ચલો, ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડતા મળેલ પ્રીમિયમ ની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડીએ છીએ તો એક સ્પેશિયલ ખાતું ખુલે છે, એનું નામ છે જામીનગીરી પ્રીમિયમ અનામત. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાય છે. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો જો ફ્રેન્ડ્સ, ગુણોત્તરની રજૂઆત પ્રમાણના સ્વરૂપે બી થઈ શકે, આપણે જોઈ ગયા પ્રમાણમાં પણ દર્શાવાય છે, પછી ટકાવારીના સ્વરૂપે પણ દર્શાવાય છે, કાચો નફો ટકામાં દર્શાવે છે, ચોખ્ખો નફો ટકામાં દર્શાવે છે, સમયના સ્વરૂપે કે કેટલા દિવસે રૂપિયા મળે છે, કેટલા દિવસ પછી આપણે રૂપિયા ચૂકવીએ છીએ, તો આપણો આન્સર રહેશે ડી, આપેલ તમામ. ઓકે, 19મું જોઈએ. એક કંપનીના વેચેલા માલની પડતર 10 લાખ છે, કામગીરીના ખર્ચા 2 લાખ છે, બિન કામગીરીના ખર્ચા 3 લાખ છે, તો નાણાકીય ખર્ચા 1 લાખ છે, તો કુલ વેચાણ 20 લાખ હોય તો કામગીરીની નફાનો ગુણોત્તર શોધો. હવે ફ્રેન્ડ્સ, તમને આમાં થોડી નાની ગણતરી કરવી પડશે, કામગીરી નફાનો ગુણોત્તર છે તો આપણે પહેલાં એક કામ કરીએ, કામગીરી ગુણોત્તર શોધી કાઢીએ. હવે તમને ખબર જ છે કામગીરી ગુણોત્તર બરાબર શું, તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે તમને એક્ઝામ્પલમાં વેચેલ માલની પડતર આપેલી છે, જો વેચેલ માલની પડતર કેટલા રૂપિયા છે, તો કે વેચેલ માલની પડતર છે ફ્રેન્ડ્સ 10 લાખ. ઓકે, એલ એટલે લાખ. કામગીરી ખર્ચા ફ્રેન્ડ્સ, કામગીરી ખર્ચા તમને આપેલા છે તૈયાર 2 લાખ રૂપિયાના છે, તો વત્તા 2 લાખ ચોખ્ખું વેચાણ, તો ફ્રેન્ડ્સ તમને કુલ વેચાણ 20 લાખ રૂપિયા આપેલું છે, તો અહીંયા 20 લાખ લખીશું ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 10 લાખ વત્તા 2 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કરશો તો તમારો આન્સર અહીંયા આવશે ફ્રેન્ડ્સ 60%. ઓકે, 60% થઈ જશે. પણ આ તો તમારો કામગીરી ગુણોત્તર છે, તમારે જોઈએ છે શું, કામગીરી નફા ગુણોત્તર. તો કામગીરી નફા ગુણોત્તર બરાબર શું, તમને ખબર જ છે 100%માંથી કામગીરી ગુણોત્તર માઇનસ કરી દો તો 100% - 60% એટલે તમારો આન્સર અહીંયા આવશે 40%. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ. ફ્રેન્ડ્સ, રોકાણો પર તમને ડિવિડન્ડ કે વ્યાજની રકમ મળે તો શું થાય? તો ફ્રેન્ડ્સ, એ રોકાણો પર તમને ડિવિડન્ડ કે વ્યાજની રકમ મળે તો એનો આન્સર છે રોકાણની પ્રવૃત્તિમાં. રોકાણની પ્રવૃત્તિ, કારણ કે રોકાણો પર તમને ડિવિડન્ડ મળે એટલે રોકાણની પ્રવૃત્તિ થઈ ગઈ, રોકડ પ્રવાહમાં ઉમેરાય છે, યાદ રાખજો ફ્રેન્ડ્સ. એટલે આપણો ઓપ્શન રહેશે સારામાં સી, ચેન્નઈ. ચેન્નઈ. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનો વ્યાજ પેઢી માટે શું ગણાય? તો ફ્રેન્ડ્સ, જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે, તો કે પેઢી માટે તો આવક છે. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કોના માટે પૂછ્યું છે, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય, તો કે પેઢી માટે આવક છે, પણ ભૂલે છું કે એવું પૂછે કે ભાગીદાર માટે શું ગણાય, તો ભાગીદાર માટે ખર્ચ ગણાય. ઓકે, તો આ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડીનો આધાર ધંધાના, સર આમાં ડી રહેશે, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર રહેલો છે. ઓકે, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ, વેપાર ખાતું તો બનાવાય નહીં, માલ મિલકત નિકાલ ખાતું ના બનાવાય. ઓકે, એક જ ખાતું બનશે, એ છે
પુનઃમૂલ્યાંકન ખાતું. અને સર મારો એક ક્વેશ્ચન હતો કે આ બધા ક્વેશ્ચન્સ છે ને મેં ઓલરેડી બી અમુક પેપરમાં કાં તો પછી કોઈ અસાઇનમેન્ટમાં બધા જોયેલા છે, તો આવા જ ક્વેશ્ચન પૂછાય બોર્ડમાં બી? હા સર, આ રીતે જ હોય. ઓકે, આ ટાઈપના જ ક્વેશ્ચન ભાઈ તમારે પૂછાતા હોય છે. એવું નહીં કે એકવાર પૂછાઈ ગયું એટલે પછી ભવિષ્યમાં ના પૂછાય, બરાબર? પૂછાય, રિપીટ બી થતા હોય છે અમુક ક્વેશ્ચન્સ. તો ખાસ એને તૈયાર કરી લેજો. અને જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ અમારે અમુક દાખલા અગત્યના છેલ્લે જોવા હોય તો કયા કરવાના, તો અહીંયા આઈ બટન પર તમે ક્લિક કરશો તો તમને ત્યાંથી આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ મળી જશે, છેલ્લા દિવસની સ્ટ્રેટેજીનું બી લિસ્ટ મળી જશે. તો એ દાખલા પર તમારે નજર મારવી હોય તો સર એ લોકો મારી શકે છે. 100% તૈયારી ખાલી આઈએમપી ની કરજો એવું આપણે ક્યારે નથી કહેતા. તૈયાર તમે બધું કરો, પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પર છેલ્લે નજર મારી હોય તો કદાચ તમને હેલ્પફુલ થાય. આગળ જોઈએ 24મું છે, એક્સ વાય અને ઝેડ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થયો તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું થશે? તો જો ફ્રેન્ડ્સ, એક્સ વાય અને ઝેડ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. હવે ઝેડ નિવૃત્ત થાય તો આપણે ખાલી ઝેડનો હિસ્સો કેન્સલ કરી દઈએ, હા, તો પછી પ્રમાણ રહેશે નવું પ્રમાણ 5:3:3. અને ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખો, આ કેસમાં નવું પ્રમાણ લખવાની જગ્યાએ લોકો કહે કે લાભનું પ્રમાણ શું રહેશે, તો લાભનું પ્રમાણ પણ 5:3 જ રહેશે. ઓકે, આ કેસ ખાસ છે. ઓકે, જ્યારે આવી રીતે 3નું ખાલી પ્રમાણ આપ્યું હોય, બીજી કોઈ માહિતી ન આપેલી હોય, તો નિવૃત્ત ભાગીદારના હિસ્સાને દૂર કરો તો જે પ્રમાણ રહે એ પ્રમાણ નવું પ્રમાણ અને એ જ પ્રમાણ લાભનું પ્રમાણ. નિવૃત્ત થાય એનો હિસ્સો કાઢી દેવાનો, નિવૃત્ત કરી દેવાનો. હા સર, બરોબર. વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો ફ્રેન્ડ્સ, જો વિસર્જનની તારીખે બેંક ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ આઈ છે ને, આઈના ટેબલ એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકશે? તો અહીંયા 10% રહેશે, વાર્ષિક 10% દરે વ્યાજ વસૂલ કરી શકે વધારેમાં વધારે. જો જે વિદ્યાર્થીઓ અત્યારે 12th અંદર છે, તમારા જુનિયર્સ 11મા ધોરણમાં હોય કાં તો પછી 10મા ધોરણમાંથી કોઈ 11મામાં આવતું હોય, તમારી આસપાસ કોઈ રહેતું હોય, અને એવા કોઈ સ્ટુડન્ટને ભાઈ દવે સર પાસે મારે ભણવું છે એકાઉન્ટ કે સ્ટેટ, અને તમે રહેતા હોય કચ્છમાં કાં તો પછી ડાંગમાં રહેતા હોય, તો એવા સ્ટુડન્ટ્સ માટે આપણે એક સંકલ્પનું વિકલ્પ રાખેલું છે કે જ્યાં દવે સરે જાતે જ એકાઉન્ટ અને સ્ટેટ ભણાયેલા છે, એક એક દાખલા સર બધા શીખવાડેલા છે, બધા ડિટેલમાં એમને એક્સપ્લેન કરેલા છે, જેથી કરીને એકાઉન્ટ અને સ્ટેટ તમારું પાકું થઈ શકે. ઇવન બીજા બધા સબ્જેક્ટનું બી આખું પેકેજ તમને એના પર મળી જશે. તો આ નંબર છે 3999-3998 પર એ સ્ટુડન્ટ પાસે કોલ કરે, તમારું તો પતી ગયું 12મું થઈ ગયું, પણ બીજા કોઈ 12મામાં આવતા હોય કાં તો 11મામાં આવતા હોય એને તમે સજેસ્ટ કરી શકો છો. 15 મે સુધીની ઓફર છે, 10th સ્ટુડન્ટને તમે સજેસ્ટ કરશો, એ લોકોના રિઝલ્ટની આસપાસ તમે આની અંદર એ લોકોને એનરોલમેન્ટ લેવડાવી શકો છો, બરાબર? ચલો હવે આપણે આગળ વધીએ. જ્યારે કોઈ કંપની દ્વારા ડિબેન્ચરની પૂરી રકમ અરજી વખતે જ માંગવામાં આવે તો તે રકમ કયા ખાતે જમા કરવામાં આવશે? તો જો કંપની ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવી દે ને સર, તો આપણો ઓપ્શન રહેશે બી, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ઓકે ઓકે. નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય? તો સર આમાં એવું છે કે આ ઓપ્શન નહીં આવે, કુલ ખરીદી. હા, પરંતુ ઉધાર ખરીદીનો ગુણોત્તર દિવસોમાં શોધાય. હા, ઉધાર વેચાણ પણ દિવસોમાં શોધાય. એટલે સર બી અને સી આ આપણો ઓપ્શન રહેશે. પ્રવાહી ગુણોત્તર એ? પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે. ઓકે, તરલતાનું માપ છે. તરલતા એટલે પ્રવાહ, કોઈ પણ ધંધા કે એકમ પોતાની જે ટૂંકા ગાળાના દેવા છે એ ચૂકવી શકવા માટે સક્ષમ છે કે નહીં, એટલે આને આપણે તરલતાનું માપ આપણો ઓપ્શન રહેશે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે, ઓપ્શન આપેલા છે 4. હા, એને પૂરું કરવાનું વિધાન એવું ને? યસ યસ, આપણે વિધાન પૂરું કરવાનું છે. એમાં આપણો આન્સર આ રહેશે સર, ચાલુ જવાબદારી છે, હા, પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. ઓકે, એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ. બેંક ઓવરડ્રાફ્ટ. જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? સર આ ક્વેશ્ચન બહુ જોરદાર છે, કેટલા જણામાં શહીદ થઈ જાય છે. હા, કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એક જ વસ્તુનું ઇમ્પ્રેશન હોય કે 6% ગણવાનું. હા, પણ એ લોકો એ નથી જોતા કે લોન કોણે આપી છે. પેઢીએ ભાગીદારને લોન આપી છે, ધીરેલી એટલે આપેલી. એટલે જો પેઢી ભાગીદારને લોન આપે છે અને કરારપત્રમાં સ્પષ્ટતા નથી તો પછી વ્યાજ ગણાશે નહીં. એડવાન્સ પૈસા થઈ ગયા એવું ને? યસ, પેઢીએ ભાગીદારને લોન આપી હોય
તો વ્યાજ ના ગણાય, 6% આવશે. પણ ક્યારે? જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો 6% આવશે, બાકી નહીં. અધિક નફો એટલે ખાલી જગ્યા. અધિક નફાનું સૂત્ર બધાને જ આવડતું હોય, આ ચેપ્ટર તો બધાનું ફેવરિટ ચેપ્ટર છે. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ઓકે, જે તમે અપેક્ષા રાખી હોય તે નફો. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? જો પુનર્ગઠન વખતે દેવું ઘટે છે તો જે તે દેવામાંથી બાદ કરવાનો અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું. કારણ કે દેવું ઘટે છે તો એ આપણો ફાયદો છે, અને ફાયદો છે તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. ઓકે, નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? તો નિવૃત્ત ભાગીદાર જે છે સર, એ છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિની તારીખ સુધી. હમણાં જસ્ટ આગળ એક ઓબ્જેક્ટિવ ગયો જેમાં વાર્ષિક હિસાબની છેલ્લી તારીખ હતી 31 માર્ચ, અને જે ભાગીદાર મૃત્યુ પામતો હતો એની મૃત્યુ તારીખ હતી 30/6. એટલે છેલ્લા વાર્ષિક હિસાબની તારીખથી મૃત્યુની તારીખ સુધી અથવા નિવૃત્તિ સુધી. ઓકે, આ રીતે રહેશે. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. હવે આ જ ક્વેશ્ચનને સર આ લોકો ઉલટાવી દે, સંપાદન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો માલ મિલકત નિકાલ ખાતું. અને બીજું એક યાદ રાખજો કે તમને જ્યારે બી તમને એવું થાય કે બધા આ જે ક્વેશ્ચન્સ છે આ તો બધા ટેક્સ્ટબુકના છે, જો જે લોકો પેપર સેટ કરવા માટે જે ટીચર્સને અલોટ કરતા હોય છે ને એની પાસે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ચોપડી જ હોય છે. તમે જે ડાયજેસ્ટ વાપરતા હોય તો એમાં જે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ હોય, બની શકે કે સાહેબના માઇન્ડમાં એવો વિચાર આવ્યો તે ચોપડીમાંથી ક્રિએટ કરી શકે. બાકી મોસ્ટ પ્રોબેબલ સાહેબ એ લોકો ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન એ લોકો આવશે. ફ્રેન્ડ્સ, ચોપડીના જ સેક્શન એ તમારે કરવાના, સેક્શન બી ચોપડીના બધા જ એક્ઝામ્પલ તમારે કરવાના, એનાથી બહારનું કંઈ જ નહીં આવે. બરાબર, એટલે તો તમારો ટાઈમ બી બચશે, અને પછી તમને એવું થાય કે હું 500 MCQ કર્યા યાર તો મને 5 ના આવડ્યા, પણ જે 15 કરવાના તે તમે ના કર્યા. ના કર્યા, યસ સર. બરાબર, તો જે અગત્યનું છે એના પર નજર, અને આ બધા એવા જ છે, એના પર નજર મારશો તો ફાયદો તમને કરાવશે. જ્યારે જપ્ત થયેલા બધા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે. તો ફ્રેન્ડ્સ, જો જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડીએ ને તો જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને આ MCQ એવા છે, આની અંદરથી બી તમને એક માર્કનો પ્રશ્ન બી બનાવીને આપે. અત્યારે તમે ઓપ્શનમાંથી શોધો છો, બની શકે કે પેલાની અંદર તમને એક વાક્યમાં પૂછે નહીં આપે. સેક્શન બી માં આવી જાય. કંપની નફાની ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા 1% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. તો ફ્રેન્ડ્સ, આમાં ખાસ ધ્યાન રાખજો, નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે છે, નફામાંથી, તો બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 100% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાની રહેશે. 100% રકમ. ઓકે, ચલો. નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો પ્રણાલિકાગત વર્ગીકરણ શબ્દ યુઝ થયો છે, તો મિશ્ર ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? ફ્રેન્ડ્સ, હવે ચાલુ ગુણોત્તર ની અંદર બધી ચાલુ મિલકતો ધ્યાનમાં લેવાય. તો દેવાદારો તમારી ચાલુ મિલકત છે, સ્ટોક તમારી ચાલુ મિલકત છે, લેણી હુંડી તમારી ચાલુ મિલકત છે, પણ ફર્નિચર એ તમારી ચાલુ મિલકત નથી. ઓકે, એટલે ફર્નિચર આપણો જવાબ રહેશે. મળેલું ભાડું વાક્ય પૂર્ણ કરવાનું છે, ઓપ્શન શોધીને. મળેલ ભાડું, તો ફ્રેન્ડ્સ આમાં તમારો ઓપ્શન રહેશે ડી, કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે. કારણ કે મળેલું ભાડું એ તમારી રોકાણની પ્રવૃત્તિ છે, એટલે એમાં ઉમેરવાનું રહેશે અને કામગીરીમાંથી બાદ થશે. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદારના ઉપાડનું વ્યાજ, ઓકે, અહીંયા શું પૂછ્યું છે? ભાગીદાર માટે શું છે? તો ભાઈ, ભાગીદાર માટે તો ખર્ચ છે. ભાગીદાર માટે ખર્ચ છે. અને બીજું બી એક કહું છું, તમે છેલ્લે પુનરાવર્તન કરતા હોય, અલગ અલગ પ્રકારના સાહિત્યો તમને બજારમાં મળતા હોય, તમે એમાંથી તૈયારી કરીને જાઓ. જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય ને સાહેબ, જે પેપર સેટર હોય ને બહુ સ્માર્ટ હોય, એને ખબર હોય કે આ પ્રશ્નનો જવાબ આ સાહિત્યમાં ખોટો આપેલો છે, એટલે પેપરમાં એ જ પૂછે, અને પછી આખું ગુજરાત ગોટાળે ચડે કે આમાં એ આવશે કે બી આવશે, એ આવશે કે બી આવશે. તો એવી કન્ડિશનની અંદર જે ટેક્સ્ટબુકની અંદર આન્સર આપેલો છે એ જ વેલિડ ગણાતો હોય છે. બરાબર, તો તમારું ધ્યાન ટેક્સ્ટબુક પર તમે રાખજો. જ્યારે બી તમને એવું લાગે કે ભાઈ આનો જવાબ બી નહીં સી આવવો જોઈએ, તમે જે સાહિત્યમાંથી વાંચતા હોય એની અંદર તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય, ટેક્સ્ટબુક ઓપન કરો, એમાં જે લખ્યું છે સાચું. બરાબર,
ચલો નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે? હવે ફ્રેન્ડ્સ જુઓ, કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે? ઓકે, તો આમાં ધંધાના વર્ષો, કર્મચારીઓની સંખ્યા અને સરકાર, આ ત્રણ તો ઓકે, અને ચોથો ઓપ્શન છે માલિકોની સંખ્યા. તો ફ્રેન્ડ્સ આમાં આપણો ઓપ્શન રહેશે ધંધાના વર્ષો, કારણ કે ધંધો જેટલો જૂનો હશે એટલા જ એના ગ્રાહકો વધારે હશે, અને ગ્રાહકો વધારે હશે તો પછી ઓટોમેટિક નફો વધારે હશે. એટલે આપણો ઓપ્શન રહેશે ધંધાના વર્ષો. કર્મચારીની સંખ્યાને પાઘડી જોડે કોઈ સંબંધ નથી, સરકારને અદાણી જોડે સંબંધ છે. ધંધાના વર્ષો પણ એક્ટિવ હોવા જોઈએ ને સર, વર્ષો બી તો વર્ષો એક્ટિવ હશે તો પછી નફો તમારો વધારે હોઈ શકે. ચલો, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સર્વેયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ કયા દર્શાવવામાં આવે છે? ફ્રેન્ડ્સ જુઓ, કારીગર નફા ભાગ ભંડોળ એ છે ને ધંધાનું દેવું છે. ધંધા માટે શું છે? દેવું છે. અને દેવું હોય તો પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ આપણે દર્શાવીશું. ઓકે, અહીંયા ખાસ યાદ રાખજો, કારીગર અકસ્માત વળતર ભંડોળ એ તો એકત્રિત અનામત છે ને વેચી દેવાનું હોય છે, એને મૂડી ખાતામાં જમા કરાય છે. આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, દેવું છે, કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે. ચલો, અને ઘણા બધા જોઈ રહ્યા છે, હજુ સુધી લાઇકનું બટન નહીં દબાવ્યું યાર, દબાવી દો. 5000 લાઇકનો આપણો ટાર્ગેટ છે. 5000 લાઇક નહીં થાય તો સાહેબ પછી સ્ટેટિસ્ટિકનું નહીં લે, આંકડાશાસ્ત્રનું બી તમારું વાવાઝોડું જોઈએ છે ને. તો એક વાર જોરદાર દવે સર માટે સેલ્યુટ આપી દો અને લાઇકનું બટન દબાવી દો. ઇવન તમે કદાચ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, આ ચેનલ વિશે તમને ના ખબર હોય તો ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે, 982000 જેટલા વિદ્યાર્થીઓ અહીં જોડાઈ ગયા છે. તમારું જોડાવાનું બાકી હોય તો અહીં વ્હાઇટ બટન આપેલું છે, બટન દબાવો એટલે સાહેબ બટન ગાયબ. નવી સિસ્ટમ આવી ગઈ, પહેલા લાલ બટન હતું, હવે વ્હાઇટ બટન થઈ ગયું. બટન દબાવો એટલે અનસબસ્ક્રાઈબનું ઓપ્શન જ નહીં આપતા, બટન સીધું ગાયબ. ચલો, આગળ જોઈએ 44નો આન્સર. આપતા રહેજો ચેટબોક્સની અંદર. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી. ઓકે, આપણે સેન્ટેન્સ પૂરું કરીએ તો ફરજિયાત છે, કારણ કે લોકોને જાણ તો કરવી પડે કે હું નિવૃત્ત થઈ રહ્યો છું. હા, એટલે નહીં તો પછી ધંધો અલગથી બંધ બારણે ચાલુ કરી દેતો લોચા પડે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવવાનો, કોને ભોગવવાનો એવું કે છે? તો વિસર્જન ખર્ચ, પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે તો પછી પેઢીએ જ ભોગવવાનો રહે, એટલે સામાન્ય રીતે પેઢી ભોગવશે. ઓકે, જપ્ત થયેલ શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ. જો પ્રીમિયમની રકમ મળી ન હોય તો પ્રમાણસર પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ જે ડિબેન્ચર્સ પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમત એટલે કે ફેસ વેલ્યુના ઓછામાં ઓછા ખાલી જગ્યા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. ફ્રેન્ડ્સ, આ આખો સેન્ટેન્સ જુઓ, આખો ક્વેશ્ચન જુઓ, આમાં કોઈ પણ જગ્યાએ નફો શબ્દ ઉપયોગ નથી કરેલો. ઓકે, એટલે આમાં કન્ડિશન, આ કન્ડિશન પ્રમાણે એવો આવશે કે આન્સર હશે 15%. જો કંપની ડિબેન્ચર રકમ પરત કરવા માગે છે તો 15% જેટલી રકમ વર્ષની શરૂઆતમાં 30 એપ્રિલ સુધી એણે રોકાણ કરવી પડશે. કાચા નફાનો ગુણોત્તર આપણો આન્સર હોઈ શકે, ચોખ્ખા નફાનો ગુણોત્તર હોઈ શકે, પણ કામગીરી નહીં. એટલે યસ સર, આપણો ડી આન્સર. દિલ મે દિવાલી પૂરા. કાર્યશીલ મૂડી એટલે, કાર્યશીલ મૂડી એટલે ફ્રેન્ડ્સ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત, એને તમે કાર્યશીલ મૂડી કહી શકો. 50મું છે, રોકડ બેંકમાં ભરીએ તે. રોકડ બેંકમાં ભરીએ તો એ રોકડ પ્રવાહ નથી. હવે રોકડ બેંકમાં ભરીએ એટલે શું ફ્રેન્ડ્સ? તમારા ધંધામાં રોકડા હતા, તમે બેંકમાં ભર્યા, ધંધાની રોકડ ધંધાના બેંક ખાતામાં ગઈ, એનાથી કોઈ પ્રવાહ ઉદ્ભવ્યો નથી. ઓકે, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? જો મૂડી પર વ્યાજની જોગવાઈ ન કરી હોય તો પછી વ્યાજ ગણાય નહીં, મૂડી પર વ્યાજ ના ગણાય. કીધું જ ના તો કઈ થી આવવાનું એવું ને. પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? તો પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને, મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે.
53 છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સર્વેમાં દર્શાવવામાં આવે છે ઓકે તો આમાં છે ને સર આન્સર રહેશે આપણો સી બજાર કિંમત છે ઓકે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સર્વેમાં દર્શાવાય છે બાકી આ બધા અમુક દાખલા આવડતા હોય એટલે આ બધું તો સાહેબ મોડે જ હોય એ લોકોને યસ સર બરાબર થોડીક મિસ્ટેક ના થાય એનું ખાલી ધ્યાન રાખવાનું હોય એટલે અમુક વાર શું હોય શબ્દિક ચાતુર્ય વાપરેલું હોય પેપર જેને સેટ કર્યું હોય ને એને એ તમને ગુચવાનો ટ્રાય કરતા હોય ભાઈ નથી છે એવું બધું પૂછીને આ એમસીક્યુ ની અંદર માર્ક્સ જતા દાખલામાં માર્ક્સ લેવા સહેલા પણ એમસીક્યુ 10 માંથી 10 લાવવામાં છે ને અમુક વખતે હોશિયાર વિદ્યાર્થીઓ બી એક એક નાની મિસ્ટેક અને સિલી મિસ્ટેક હોય સિલી મિસ્ટેક ના જ માર્ક જાય છે એ લોકોના જતા રહેતા હોય એટલે એવું આપણા વિદ્યાર્થીઓને ના થાય એનું ખાલી ધ્યાન આવતીકાલે રાખજો બાકી 3 વાગે પેપર તો કાલે આવવાનું જ છે ડરાવતા નહીં ખાલી કહીએ છીએ હકીકતથી વાકેફ તમે થવા માટે જઈ રહ્યા છો કે તમે આખા વર્ષ દરમિયાન શું ઉખાડ્યું શું ભણ્યા એકાઉન્ટની અંદર દાખલા જે ગણ્યા એનું પરફોર્મન્સ તમારે આપવાનું છે અને સાહેબ સૌથી અગત્યની બાબત આ લોકો માટે એ છે પહેલી વાર પરીક્ષા આપે 10માં તો માસ પ્રમોશન લઈએ ચલો 54 ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સર્વેયામાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા નોંધાય છે હવે નિવૃત્તિ વખતે પેઢીના પાકા સર્વેમાં દર્શાવેલી પાઘડી એટલે એને બધા જૂની પાઘડી કહેતા હોય છે બરોબર છે એ રકમને બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં નોંધાય છે એટલે મૂડી ખાતામાં ઉધાર કર દેવાનો હોય છે ઓકે વિસર્જન સમયે રોકાણ વધઘટ ફંડ ક્યાં દર્શાવાશે હવે ફ્રેન્ડ્સ વિસર્જન સમયે રોકાણ વધઘટ ફંડ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ઓકે કંપની તેના શેર શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમ બહાર પાડી શકે તો શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમ તો પ્રીમિયમથી બહાર પાડવા માટે સર કોઈ મર્યાદા નથી જેટલું પ્રીમિયમ હા જેટલું પ્રીમિયમ બહાર પાડો 10 ગણો 100 ગણો હે પેટીએમે ભી હમણાં કઈક લીધું હતું સાહેબ યસ યસ બાકી એની મેઈન વેલ્યુ 10 રૂપિયા છે 10 રૂપિયા છે પછી આ બધું ઉપર જે હોય ને પ્રીમિયમ હા ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડો તો જે પ્રીમિયમ રકમ મળે છે એ કંપની માટે મૂડી નફો છે એક કંપનીમાં ખરીદી 90,000 ખરીદીના ખર્ચા 15,000 સ્ટોકમાં ફેરફાર 15,000 અને વેચાણ 1.5 લાખ છે તો કાચા નફાનો ગુણોત્તર શોધવાનો કીધું ફ્રેન્ડ્સ આમાં તમારે કાચા નફાનો ગુણોત્તર શોધવો પડે તો કાચા નફાના ગુણોત્તરનું જે સૂત્ર છે ઓકે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર છે કાચો નફો છેદમાં વેચાણ ×100 તમારી પાસે એક્ઝામ્પલમાં કાચો નફો નથી તો આપણે કાચો નફો શોધી લઈએ ફ્રેન્ડ્સ કાચો નફો શોધવા માટેનું જે સૂત્ર છે એ છે વેચાણ ઓછા વેચેલ માલની પડતર તો આપણે વેચેલ માલની પડતર પહેલાં જોઈ લઈએ ઓકે વેચેલ માલની પડતર ફ્રેન્ડ્સ વેચેલ માલની પડતર બરાબર શું તો કે ખરીદી ઓકે 90,000 રૂપિયા વત્તા ખરીદીના ખર્ચા 15,000 રૂપિયા અને સ્ટોકમાં ફેરફાર હવે ખાસ ધ્યાન રાખજો સ્ટોકમાં ફેરફાર માઇનસમાં છે બ્રેકેટમાં લખ્યું હોય તો માઇનસમાં છે આ 15,000 છે ઓકે તો તમે 90,000 વત્તા 15,000 ઓછા 15,000 તો તમારી વેચેલ માલની પડતર આવશે 90,000 રૂપિયા ઓકે અને એના પછી ફ્રેન્ડ્સ તમારે કાચો નફો શોધી લેવાનો તો આ કેસમાં કાચો નફો કેટલો રહેશે તો કે કાચો નફો બરાબર વેચાણ ઓછા વેચેલ માલની પડતર વેચાણ તમારું તમને એક્ઝામ્પલમાં આપેલું છે 1,50,000 છે તો 1,50,000 ઓછા વેચેલ માલની પડતર 90,000 તો તમારો આન્સર અહીંયા આવી જશે 60,000 ઓકે તો હવે તમને કાચો નફો મળી ગયો છે કાચો નફો તમારો છે 60,000 છેદમાં વેચાણ તમારું છે અહીંયા 1,50,000 ઓકે વેચાણ તમારું 1,50,000 ×100 તો તમે આને સોલ્વ કરશો તો તમારો આન્સર આવશે 40%. ઓકે તો આપણો આન્સર રહેશે અહીંયા બધા ઉડી જશે 15 60 90 બસ 40%. ચલો આગળ જોઈએ. એ પહેલા જે લોકો અત્યારે 12th માં છે અને આગળ દવે સર પાસે ભણવા આગળ આપણે પહેલામાં શેની વાત કરી ભાઈ તમારા જુનિયર્સ માટે પણ તમારે રૂબરૂ ભણવું હોય તો આ દવે સર બરોડાની અંદર એમની 3 બ્રાન્ચીસ છે. બરોડામાં જે લોકો રહેતા હશે કાં તો આસપાસના ગામડામાં રહેતા હોય અને એમની પાસે ભણવા ઈચ્છતા હોય તો ભાઈ દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ જે છેલ્લા 20 વર્ષથી ચાલે છે અને ત્યાં દવે સર
ભણાવે છે જાતે એકાઉન્ટ સ્ટેટ અને ઓલમોસ્ટ સર બધા સબ્જેક્ટ હોય ઇવન એમએસ યુનિવર્સિટીમાં કોઈ ભણતું હોય તો એમએસ ના પણ બધો જ આખો જે કોર્સ છે બીકોમ નો તે અમે કરાવીએ છીએ. ઓકે, એમાં બીકોમ ની અંદર થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને પોર્શન અમે કરીએ છીએ. ઓકે, એફઆઈ એસવાઈ ટીવાઈ બીકોમ ના બધા સબ્જેક્ટ. તો આ પ્રિપરેશન તમારે જો એમની સાથે કરવી હોય, તમે બરોડામાં રહેતા હોય કાં તો આસપાસના કોઈ વિસ્તારમાં રહેતા હોય અને એમને ત્યાં તમારે એડમિશન લેવું હોય તો અહીંયા નંબર્સ છે વિકાસ દવે સરના, મતલબ કે એમના જે સેન્ટર છે સેન્ટરના નંબર છે 9427784296 અને નીચે છે 8780046100. પરીક્ષા પહેલાં પતાવી દેજો, વેકેશન દરમિયાન તમારે આવીને વિઝિટ બી કરવું હશે તો. સાહેબ કઈ ક્યાં સેન્ટર છે આપણા? આપણું એક સેન્ટર છે વાસના રોડ પર છે સર. હા, વડોદરામાં વાસના રોડ પર. હા, પછી એક સેન્ટર અટલાદરા છે. અટલાદરા એક સેન્ટર ઓલ્ડ પત્રા રોડ મલ્હાર પોઈન્ટ પર. મલ્હાર પોઈન્ટ પર છે. તો ત્રણ સેન્ટર છે, તમને જે અનુકૂળ આવે ત્યાં તમે એડમિશન લઈ શકો છો. પણ એમને ત્યાં ઓલમોસ્ટ દર વખતે 1000+ સ્ટુડન્ટ ભણતા હોય છે, બરાબર. અને તમે જે તમારા સિનિયર્સ હશે એમને બી કોઈને પૂછશો જે એમએસ યુનિવર્સિટીમાં ભણતા હશે, તે દવે સરને ઓળખતા જ હશે જો બરોડામાં ભણતા હોય તો. તો લાભ લેજો આ સરનો. મેં ભણતો હતો ને ત્યારે બી સાહેબ ટ્યુશન કરાવતા હતા સાહેબ એ વખતે, તો એક્સપિરિયન્સ એમને ઘણો બધો છે આ લાઈનની અંદર, તો તમે એમનો અનુભવનો ફાયદો લઈ શકો છો. ચલો આગળ આપણે વધીએ. 59 ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? તો ફ્રેન્ડ્સ, ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે છે, તો સ્ટોક બાદ કરી દો તો પ્રવાહી મિલકત મળશે. ઓકે, 60મું આ છેલ્લું છે કદાચ એમસીક્યુમાં. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. ચાલુ મિલકતો વધે તો તમારા ધંધામાંથી રોકડ જાય. ઓકે, અને ચાલુ દેવામાં ઘટાડો થાય તો પણ તમારા ધંધામાંથી રોકડ જાય. એટલે આપણો આન્સર રહેશે બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. ઓકે, તો અહીંયા આપણો આ જે એમસીક્યુ સેશન્સ હતા એ 60 થઈ ગયા છે. આ 60 મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ હતા કે જે તમને આવતીકાલના 14 માર્ચમાં તમારા પાસે જે પેપર આવવાનું છે એની અંદર તમને જોવા મળી શકે છે, કાં તો એ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળી શકે, થોડુંક ટ્વિસ્ટિંગ કરીને બી તમને પૂછી શકે. પણ જો આનું પુનરાવર્તન કરેલું હશે તમને એક આઈડિયા આવશે ભાઈ બોર્ડમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે અને તમે કેવા ટાઈપના ક્વેશ્ચન્સને રેડી કરો છો. તો આનું તમે પુનરાવર્તન કરશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. હવે તમને વિભાગ બી કે જેની અંદર એક એક માર્કના એક એક વાક્યમાં કે શબ્દમાં જવાબ લખવાના પૂછાય છે એ બી આપણે તમને કરાવીશું, જેથી કરીને એના બી 10 માર્ક્સ તમે સિક્યોર કરી શકો. તો અહીંયા આપણા એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા અને આશા રાખીએ કે તમને 60-60 સાચા પડ્યા હશે. તમારા કેટલા સાચા પડ્યા ભાઈ અહીંયા ચેટબોક્સમાં જવાબ આલો, 60માંથી કેટલા? આગલા દિવસે તમે ટેસ્ટિંગ કરો. ઘણા બધા તો કહી રહ્યા છે 60માંથી 60, 2-4 ખોટા પડ્યા હોય તો બી વાંધો નહીં, આવતીકાલનું તમારું જે પેપર છે ને એમાં ખોટા ના પડે. બસ બસ, બરાબર. 14 તારીખનું પેપર એકાઉન્ટમાં હાથમાં આવે એમાં આપણા 10માંથી 10 સાચા આવવા જોઈએ. સ્લમડોગ મિલિયનર જેવું, ભલે ને બધું ના આવડતું હોય, અંદર જે પૂછાય એ આવડી ગયું, તમારું કામ થઈ ગયું. ચલો હવે જોઈએ આપણે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. આ તમારો વિભાગ બી છે જેમાં 11-20 નંબરના પ્રશ્ન તમને હશે પેપરની અંદર. તમારે એક એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના હોય, આની અંદર એક એક વાક્યમાં લખવાનું હોય પ્રોપર સપ્રિમેન્ટની અંદર, અને ડાયરેક્ટ આન્સર લખશો તો બી ચાલશે. અહીંયા મેં જવાબ પહેલેથી એટલે લખીને રાખેલા છે કે અમારો સમય તમને એક્સપ્લેન કરવામાં જાય, બરાબર. એવું નહીં વિચારવાનું કે સરને નહીં આવડતું એટલે લખી દીધેલું છે. આ તમારી મેન્ટાલિટી ખોટી જ, અમુક જણાવા હોય પણ એવાનું નામ આપણે અલગ આપેલું જ છે એ બધાનું. પણ અહીંયા સમજવાનો ટ્રાય કરજો કે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો કેવી રીતે સમજવાનો અને આન્સર કેવી રીતે ત્યાં પ્રેઝન્ટ કરવાનો હોય છે. આટલું ખાલી શીખી લેશો તો આના બી 10 માર્ક્સ તમારા ક્યાંય નહીં જાય. ઓકે, શરૂઆત કરીએ સર. 61 નંબરનો પ્રશ્ન છે, સરેરાશ નફો એટલે શું? તો સર સરેરાશ નફો, બરાબર, ભૂરી પેન કરી આલું તમને. ચલો, હા, થેન્ક યુ સર. હા, સરેરાશ નફો એટલે આમ પલટાવી દો ને આમ. હા, થેન્ક યુ. સરેરાશ નફો એટલે ધંધાના પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ. પાછલા વર્ષોનો જે નફો છે એની સરેરાશને શું કહેવાય છે? સરેરાશ નફો. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો પુનઃમૂલ્યાંકન ખાતું એટલે ફ્રેન્ડ્સ આમાં આવું હોય કે મિલકતોને દેવા જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય અથવા નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા ભાગીદારને નિવૃત્ત કરવામાં આવે ત્યારે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. અને એ પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહે છે, અથવા એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. ઓકે, શું નામ છે એનું બીજું? નફા નુકસાન હવાલા ખાતું. યાદ રાખજો.
63 નંબરનો પ્રશ્ન છે, પાઘડી અંગે હિસાબી ધોરણ 26 માં આપેલ જોગવાઈ જણાવો. તો એમાં સર એવું કહ્યું છે કે હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ મૂકવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલી એટલે કે સ્વમૂલ્યાંકિત પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. એટલે હિસાબી ધોરણ 26 સર એવું કહે છે કે જો તમે પાઘડી માટે કોઈ રકમ ચૂકવો છો તો જ એ પાઘડીને હિસાબી ચોપડે દર્શાવો, બાકી જાતે ઊભી કરેલી પાઘડી જાતે પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન કરીને તમે ચોપડે દર્શાવો તો એ વેલિડ નથી. ઓકે, 64 નંબરનો પ્રશ્ન, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતું એનું બીજું નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ, સંપાદન ખાતું. શું નામ છે? સંપાદન ખાતું. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે સંપાદન ખાતું અથવા માલ મિલકત નિકાલ. કોઈ બી રીતે આ પૂછાઈ શકે. યસ યસ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? જ્યારે કંપની, જામીનગીરી પ્રીમિયમ એટલે શું? સાદી ભાષામાં કહે સર, તો કોઈ પણ કંપની હોય એ જ્યારે પણ શેર બહાર પાડે તો એની કોઈને કોઈ મૂળ કિંમત નક્કી કરેલી હોય, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. આ મૂળ કિંમત કરતાં વધુ રકમ એ જો શેર બહાર પાડવામાં આવે તો જે વધારાની રકમ મળી છે મૂળ કિંમત કરતાં એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ઓફિશિયલ લેંગ્વેજ આવી છે આની, કે જ્યારે કંપની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર પ્રીમિયમ બહાર પાડ્યા કહેવાય. કંપની ધારા મુજબ પ્રીમિયમની રકમ ખાસ ખાતે લઈ જવાય છે, જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખાય છે. એટલે જે પ્રીમિયમ એક્સ્ટ્રા હોય એને જ જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ઓકે, ડિબેન્ચર એટલે શું? આ ક્વેશ્ચન તો મને થયો હતો, મેં નાનો હતો ત્યારે મેં સાયન્સની અંદર ભણ્યો. ડિબેન્ચર શું હોય? શેર ખબર હોય, કેમ કે સ્ટોક માર્કેટથી ઓલમોસ્ટ બધા પરિચિત હોય, પણ ડિબેન્ચર ના ખબર હોય. આજે સમજાવી દો. ડિબેન્ચરમાં સર શું હોય કે જ્યારે કંપની લોન લેવા માંગે છે પણ બેંક એને લોન નથી આપતી, બેંક કહે છે કે અમે તમને લોન નહીં આપીએ, તો પછી કંપની જાહેર જનતાને ઓફર કરે કે તમે અમારી પર વિશ્વાસ મૂકીને અમને રૂપિયા આપો, અમે તમને દર વર્ષે એની પર ચોક્કસ દરે વ્યાજ ચૂકવીશું. ઓકે, એટલે બેંક કરતા કંઈક વધારે? બેંક કરતા કંઈક વધારે. મતલબ કે પેલો કોઈ કે એફડી કરાવતો હોય એને બેંક દાખલા તરીકે 6% આપતી હોય તો આ કંપની એવું કહે કે ભાઈ અમારે પાસે રૂપિયા રાખશો તો અમે તમને 12% આપીશું. એવી વસ્તુને ડિબેન્ચર કહેવાય. અને બદલામાં જે સર્ટિફિકેટ આપે એ સર્ટિફિકેટને આ લોકો ડિબેન્ચર કહેતા હોય છે. તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલી રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહેવામાં. ક્લિયર થઈ ગયું મારે? ચલો, નાણાકીય વિશ્લેષણ એટલે શું? નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે. આ શબ્દ લખજો દોસ્તો, અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય વિશ્લેષણ કહે છે. નાણાકીય વિશ્લેષણ એટલે બીજું કંઈ નહીં, અર્થઘટન છે. ઓકે, કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ જ ઉપજ આધારિત કે ખર્ચ આધારિત ગુણોત્તર છે? હવે કાચા નફાનો, આમાં જો જવાબ આમાં જ છે, કાચો નફો અને ચોખ્ખો નફો, તો પછી ઉપજ જ થઈ ગઈ ને, એટલે ઉપજ આધારિત ગુણોત્તર છે. તમારે દોસ્તો પૂરું લખવાનું, કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત ગુણોત્તર છે. ઓકે, આખું લખો ને, એ ખાલી એક શબ્દની અંદર આન્સર એઝ એ કી તરીકે લીધેલો છે. વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારોમાંથી ગલખાદ અનામત બાદ થાય એવું પૂછે છે, ખાલી થાય કે ના થાય એવું ને? હા, તો વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારોમાંથી ગલખાદ અનામત બાદ ન થાય. ઓકે, ન થાય. ઓકે, ન થાય. ચલો આગળ જોઈએ, મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય? હવે જો ડિવિડન્ડ તમને ક્યારે મળે? જ્યારે તમે કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય. તમને વ્યાજ ક્યારે મળે? જ્યારે તમે કોઈ કંપનીના શેર, કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય. તો મળેલ વ્યાજ અને ડિવિડન્ડ એ તમારી રોકાણની પ્રવૃત્તિ છે. ઓકે, ભારિત સરેરાશ નફો એટલે શું? ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભારનો મહત્વ થાય છે. ભારનો મતલબ થાય છે મહત્વ. ઓકે, આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ. એટલે જો નફો સતત વધતો હોય તો પછી નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવાનું, નફો સતત ઘટતો હોય તો પણ નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવાનું. તો એ મહત્વને ભાર કહેવાય અને એના દ્વારા જે નફો શોધાય એને ભારિત સરેરાશ નફો કહેવાય. એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? તો ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે. ઓકે,
કયા પ્રમાણમાં થશે? જૂના પ્રમાણમાં. એના માટેની આમનોન બી લખવી પડે. નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે પેપર કમ્પ્લીટ થશે બરાબર સાંજે 6:15 ઓલમોસ્ટ એ લોકોનું પેપર પતી જશે અને 6:30 ની આસપાસ તમે ઘરે આવી જશો તો આપણે 7 વાગે 7 થી 7:30 ની વચ્ચે તમારા જે ઓબ્જેક્ટિવ છે એનું સોલ્યુશન હું તમને કરાવીશ. મેં તો સર પાસે શીખી લીધેલું છે બરાબર અને કોઈ આન્સર નહીં આવડતો સરને આપણે પૂછી લઈશું પણ આપણે એનું સોલ્યુશન લાઈવની અંદર કરવાના છે તો તમે જોવા માટે આવજો તો ખ્યાલ આવે તમને કે ભાઈ તમને કેટલા આવડ્યા બરાબર. ઇવન આપણા આઈએમપી ક્વેશ્ચન્સમાંથી તમને કેટલું હેલ્પફુલ રહ્યું એ બી તમને આવતીકાલે પેપર ડિસ્કશનની અંદર આપણે લઈ લઈશું. એટલે એ લોકોનો કોઈ ડાઉટ હોય કોઈકને કે ભાઈ આનો જવાબ આવશે કે આવશે એ બધું ક્લિયર આપણે કરી દઈશું. ચલો આગળ જોઈએ. હવે 73મું, નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? નવા ભાગીદારને ભવિષ્યના નફામાં ભાગ લેવાનો હક પેઢી આપે છે અને આ ભાગ લેવાનો હક જો નવા ભાગીદારને જોઈતો હોય, ઓકે, નફામાં ભાગ જોઈતો હોય તો એને પેઢીને પાઘડીની રકમ આપવી જ પડે. ઓકે, ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો તો 2 રીતે વિસર્જન થઈ શકે. સામાન્ય વિસર્જન અને બીજું હોય છે અદાલત દ્વારા વિસર્જન. ઓકે, શેરનું વધારે ભરણું કોને કહેવાય? તો સિમ્પલ છે, શેરનું વધારે ભરણું એટલે કંપનીએ માની લો કે 10,000 શેર બહાર પાડ્યા, બહાર પાડેલ શેર છે 10,000 અને અરજી મળી છે 12,000 શેર માટે, આટલા શેર માટે અરજી મળી તો આને કહેવાય વધુ ભરણું. ઓકે ઓકે, જેટલા શેર બહાર પાડીએ એનાથી બી વધારે ડિમાન્ડ આવી, ડિમાન્ડ આવી તો પછી એને વધુ ભરણું કહેવાય. લેંગ્વેજ આની આ રીતે થશે, શેરનું વધારે ભરણું જે જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધારે ભરણું કહેવામાં આવે છે. કંપની દ્વારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? ઓકે, તો કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, વધારેમાં વધારે 10 વર્ષ. પરંતુ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે રસ્તા બનાવતી હોય, ડેમ બનાવતી હોય, ઓકે, તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કહેવાય, એમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. એનો મતલબ એ થાય સર કે સામાન્ય કંપની હોય તો 10 વર્ષ, પણ તમે રોડ બનાવો છો, તમે રેલવે લાઈન નાખવાનું કામ કરો છો કે ઇન્ફ્રા પ્રોજેક્ટમાં કામ કરે, ગવર્મેન્ટ પ્રોજેક્ટ જ જોઈએ. બિલ્ડિંગ બનાવતો હોય તો બિલ્ડિંગમાં નહીં આવે. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. તો પક્ષકારો 2 પ્રકારના હોય કોઈ પણ ધંધામાં, એક હોય બાહ્ય પક્ષકાર અને બીજો હોય આંતરિક, અને એ લોકો જે વિશ્લેષણ કરે એને બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ કહેવાય. સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? જો સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાશે અને ઋણ હોય તો બાદ થશે. આખો સેન્ટેન્સ તમારે લખી દેવાનો બરાબર, કે સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય. ચલો, વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? વ્યાજ આવરણ એ વ્યાજ અને વેરા પહેલાંનો નફો અને લાંબા ગાળાના દેવા ઉપર વ્યાજનો સંબંધ દર્શાવે છે. આના દ્વારા ખબર પડે કે કંપની હમણાં જે વ્યાજ ચૂકવે છે એના કરતાં કેટલા ગણું વ્યાજ હજી ચૂકવી શકે છે. ઓકે, રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી તેનું ઉદાહરણ આપો. રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી તો રોકડ બેંકમાં ભરીએ કે રોકડ બેંકમાંથી ઉપાડી એ તેનું ઉદાહરણ છે. તમે રોકડ બેંકમાં ભરી તો રોકડ તમારા ધંધામાંથી ગયો એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. રોકડા બેંકમાંથી ઉપાડ્યા તો પણ વ્યવહાર રોકડ છે પણ એ રોકડ પ્રવાહ ગણાય નહીં, કારણ કે ધંધાના બેંક ખાતામાંથી રૂપિયા ધંધાના અંદર ઓફિસમાં આવે છે. ઓકે, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો અહીંયા છે ને સર, ઘણા સ્ટોન્સ બહુ મોટી ભૂલ કરે છે. એ લોકો શું લખે છે કે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, ખાલી આટલું લખીને આવી જાય છે. હા, અને એનો માર્ક્સ એમને નથી મળતો. અહીંયા પૂરું લખવું પડશે, પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. ઓકે, 82 જોઈએ, 82 નંબર, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? ઓકે, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણી જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. 83, નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે? કોઈ પણ ભાગીદારને આપણે દાખલ કરીએ તો મૂડીની જરૂરિયાત હોય, દાખલ એટલે એન્ટર. ઓકે, તો મૂડીની જરૂરિયાત હોય તો આપણે એને દાખલ કરીશું, અથવા કાર્યશક્તિની જરૂર હોય વધારે, ખ્યાલ આવ્યો કે નહીં, તો આપણે નવા ભાગીદારને દાખલ કરીશું.
ઘણી વખત કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એને પેઢીમાં દાખલ કરાય, તો કેટલા બધા અલગ અલગ મૃત્યુ થાય, તો પણ મૃત્યુ થાય તો પણ આ બધા અલગ અલગ કુશળ કર્મચારીને ભાગીદાર બનાવવાનો તો બી એને કરી શકાય. ઓકે, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. મતલબ હવે પેઢી છે જ નહીં. છે જ નહીં. શેર જપ્તી એટલે શું? શેર જપ્તી એટલે જ્યારે કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલ શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ નિયત સમય મર્યાદામાં કંપનીને ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે. આ કાર્યવાહીને શેરની જપ્તી કહે છે. એટલે આમાં એવું હોય સર કે તમે શેર ખરીદ્યા પછી તમારે એના હપ્તાની રકમ ભરવાની હોય, તમે કોઈ કારણસર હપ્તા ન ભરી શક્યા તો કંપની જે રકમ તમે ભરી છે ને જપ્ત કરી લે, તમારા શેર કેન્સલ થઈ જાય. ઓકે, પછી જપ્ત કરેલા પૈસા પાછા આવે? ના, પાછા ન આવે. ગયા. ડિબેન્ચર વટાવ એટલે શું? ઓકે, ડિબેન્ચર વટાવ એટલે શું? કે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે. દાર્શનિક કિંમતનો મતલબ થાય છે મૂળ કિંમત. ઓકે, મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે તો જે રકમ ઓછી લેવામાં આવે છે તેને ડિબેન્ચર કહેવાય છે. ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા છે પણ કંપની કહ્યું હતું કે હું તો 90 રૂપિયામાં ડિબેન્ચર બહાર પાડીશ, ડિસ્કાઉન્ટ, તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ ગયું. ઓકે, સમયના આધારે વટાવ એટલે ડિસ્કાઉન્ટ હે ને? હા, વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ઓકે, સમયના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. તો સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. ફરીથી હું તમને યાદ કરાવીશ કે તમારા જુનિયર્સ હોય, કોઈ 10મામાંથી 11મા કોમર્સ રાખવાના હોય, કાં તો પછી એવા કોઈ સ્ટુડન્ટ હોય કે જે 11મામાંથી અત્યારે 12 કોમર્સની અંદર આવવાના હોય અને એમને વિકાસ દવે સર પાસે ભણવું હોય એકાઉન્ટ કે સ્ટેટિસ્ટિક, તમે કોઈ બી જગ્યાએ ગુજરાતના કોઈ બી ખૂણામાં રહેતા હોય, ભલે પછી આ બાજુ ડાંગ જિલ્લામાં રહો છો કે આ બાજુ કચ્છમાં રહો છો, આ બાજુ બનાસકાંઠામાં કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોઈ બાજુ રહેતા હોય, છતાં બીજું તમારે દવે સર પાસે એકાઉન્ટ કે સ્ટેટ ભણવું હોય તો તમે ભણી શકો છો. તમારી પાસે એનો વિકલ્પ અવેલેબલ છે. સંકલ્પ એપ્લિકેશન પર આખે આખો જ કોર્સ એમને કરાયેલો છે સાહેબ. ખાલી વન ક્લિક કરે ને બધા જ ચેપ્ટર એ લોકોના રેડી. બરાબર. અને સર આ તો એક પ્રકારનું પર્સનલ ટ્યુશન થઈ ગયું. તમે ફોન મૂકી દો, ઇયરબડ્સ લગાડી દો કાનમાં, સર ભણાવી રહ્યા છે, તમારે શાંતિથી ભણવાનું છે. કોઈકને કદાચ એવી તકલીફ હોય કે ભાઈ બની શકે કે કોઈની એવી તકલીફ હોય કે ટ્યુશનની ફી એફોર્ડ ના કરી શકતા, તેવા સ્ટુડન્ટ બી ઘરે રહીને આનો ઉપયોગ કરી અને ભણી શકે છે. તો આ નંબર છે 999-8333-9598 પર તમે કોલ કરી લો. કોલ કરીને તમે વેકેશન દરમિયાન ઇન્ફોર્મેશન લેશો તો ડેફિનેટલી તમને ડેમો લેક્ચર્સ મળશે. ડેમો લેક્ચર્સ યોગ્ય લાગે, તમારા પેરેન્ટ્સ અગ્રી થાય તો તમે ડેફિનેટલી આ સંકલ્પ એપ્લિકેશનમાં 2024ની બેચ માટે તમારા જુનિયર્સને એનરોલમેન્ટ અપાઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ, નાણાકીય ખર્ચનું એક ઉદાહરણ આપો. નાણાકીય ખર્ચ એટલે તમે જે વ્યાજ ચૂકવો છો, હા, એ નાણાકીય ખર્ચ છે. ઇવન તમે ડિવિડન્ડ ચૂકવો છો, ડિવિડન્ડ, તો પણ એ તમારો નાણાકીય ખર્ચ. વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો કે ઓછો સારો? તો વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો. સારો તો ખરો, એવું ને? સારો ખરો. વધુ સારો કે ઓછો સારો? વધુ એટલે વ્યાજ આવરણ ગુણોત્તર વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ? તો ભાઈ વધારે હોવો જોઈએ. સમજવામાં મિસ્ટેક થઈ ગયા ને. ચલો, સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? તો સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધાય છે. કારણ કે મિલકતોનું આપણે સર્જન કરીએ તો રોકડ ધંધામાંથી જશે જ. પાઘડી પાકા સર્વૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાઘડી પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે? હમણાં જ કીધું તમે. હમણાં જ કીધું, યસ. નફા નુકસાન હવાલા ખાતાના નામથી ઓળખવામાં આવે. નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ જણાવો. તો નવા ભાગીદારના પ્રવેશ વખતે પાઘડીનો એક પોઈન્ટ આવશે, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું પડશે અને અનામત વેચણીના હવાલા આવશે. પેઢીના વિસર્જન સમયે પાકા સર્વૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે એક પ્રકારનું દેવું છે, પ્રોવિડન્ટ ફંડ, જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. એટલે એના માટેની આમનોન લખાશે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર. આપણું દેવું છે, દેવાની બાકી જમા હોય પણ બંધ કરવું હોય તો એને ઉધાર કરવું પડે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. શેરની પ્રમાણસર ફાળવણી એટલે શું? તો જ્યારે કંપનીએ બહાર પાડેલ શેર કરતાં વધારે શેરની અરજીઓ આવે ત્યારે શેર અરજદારોએ કરેલ અરજીના સામે પ્રમાણસર શેર ફાળવે.
એટલે કોઈએ 20 શેર માટે અરજી કરી હોય તો કંપનીને 10 જ શેર આપે. ઓકે, તો બાકીના 10 શેરના રૂપિયા પાછા આપે અથવા પછી આગળ સેટ કરે. ઓકે, 500 શેરની ઉદાહરણ આપજે, 500 શેરની અરજી કરીને 300 શેર મંજૂર કરવા, પૂરેપૂરું તમારું અલોટમેન્ટ ના થાય, અલોટમેન્ટ ના થાય પાર્ટમાં. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? તો ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ કે નુકસાન છે, તેથી આ પરત પ્રીમિયમની રકમને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહે છે. ઘણી વખત કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે પોતાના ડિબેન્ચર હોલ્ડરને કહી દે કે ભાઈ જો તમારા પાસેથી અમે ડિબેન્ચરની મૂળ કિંમતના 100 રૂપિયા લઈએ છીએ, પણ અમે તમને પાછા આપીશું ને ત્યારે પરત કરતી વખતે અમે તમને 120 રૂપિયા આપીશું, એટલે 100ની જગ્યાએ 120. તો 20 રૂપિયા જે વધારાના આપ્યા એને કહેવાય ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. ઓકે, આડું વિશ્લેષણ એટલે શું? જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડું વિશ્લેષણ કહે છે. આ કરી જજો ફ્રેન્ડ્સ, આઈએમપી છે. કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે? ના, કામગીરી ગુણોત્તરમાં નાણાકીય ખર્ચાનો સમાવેશ થતો નથી. ગુણોત્તર કયા કયા સ્વરૂપે રજૂ કરી શકાય? તો ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે રજૂ કરી શકાય, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે, અપૂર્ણાંક અને દિવસો, અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે રજૂ કરી શકાય છે. ઓકે, કોઈ પણ બે કામગીરી આવકના ઉદાહરણ આપો. ઓકે, તો માલ કે સેવાના વેચાણની આવકો. ઓકે, દેવાદારોને લેણી હુંડીની ઉઘરાણી એ કામગીરી આવકના ઉદાહરણ છે. અધિક નફો એટલે શું? અધિક નફો એટલે ધંધાના અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય. જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય ત્યારે વધારા નફાને અધિક નફો કહે છે. ત્યાગનું પ્રમાણ એટલે શું? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે, તે જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. અહીંયા છે ને ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, ત્યાગનું પ્રમાણ કીધું છે એટલે સૂત્ર લખીને નહીં આવવાનું, તમારે સેન્ટેન્સ લખવું પડશે. ઓકે, અને જો મેં જો આમ ડેફિનેટલી સાહેબ આની અંદર છે ને વ્યાખ્યાઓ જ પૂછેલી છે, આ એટલે શું, આનો મતલબ શું થાય, આવા બધા પ્રશ્ન જ તમને આવે છે, તો ખાસ એને તૈયાર કરી લેવાના, જે તમે ઓલરેડી કદાચ દાખલામાં એ બધાનો ઉપયોગ કરતા જ હશો, એ દરેકનો ટર્મ્સ તમને ખબર હોય, એનો મતલબ શું છે, વ્યાખ્યા તમને ખબર હોય, તો કદાચ આ 10માંથી 4-5 ક્વેશ્ચન્સ તો આવા આવતા જ હશે. યસ, 100% આવશે, હે ને. ચલો, નવા ભાગીદારને મળતા હકો જણાવો. તો નવા ભાગીદારને બે હક મળે, એક તો નફામાં ભાગ મળે અને બીજો હોય છે મિલકતોમાં, પેઢીને મિલકતોમાં એને ભાગ મળશે. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય? અગાઉથી માંડી વાળેલી ગાલખાત તમને પરત મળે તો પેઢીની આવક છે, એને માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાની, જમા કરી દેવાની. જામીનગીરી પ્રીમિયમ અનામત રકમની કોઈ પણ બે ઉપયોગો જણાવો. તો જામીનગીરી પ્રીમિયમ અનામતનો ઉપયોગ તમે તમારા જે પ્રાથમિક ખર્ચા છે કંપનીના એને માંડીવાળા માટે કરી શકો, પછી કંપનીના શેર હોલ્ડર્સને પૂરા ભરેલા બોનસ શેર આપવા માટે કરી શકો, કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ ડિબેન્ચરના વટાઓને માંડીવાળા માટે તમે કરી શકો, અલગ અલગ ઉપયોગ થઈ શકે છે. ડિબેન્ચર પરત કરવાની રીતો. તો અમુક નિયત તારીખે બધી જ રકમ ચૂકવી દેવી, મતલબ એક ચોક્કસ તારીખ કહી દે કંપની કે આ તારીખે બધા ડિબેન્ચર હોલ્ડરના ખાતામાં રૂપિયા આવી જશે પાછા, એ હોય. પછી હપ્તેથી ચૂકવણી કરવી, તો કંપની એવું કહી દે કે ભાઈ અમે દર વર્ષે 20-20% રકમ પરત કરીશું એટલે 5 વર્ષમાં રૂપિયા પૂરા થઈ જાય. અથવા ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર્સ ખરીદી લેવા, માર્કેટમાં કંપનીના જે ડિબેન્ચર હોય કંપની ખરીદી લે અને રદ કરી દે. અને ચોથો ઓપ્શન છે ડિબેન્ચરને શેરમાં શું કરે, રૂપાંતરિત કરી દે. ઊભું વિશ્લેષણ એટલે શું? એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભું વિશ્લેષણ કહે છે. ચાલુ મિલકતો વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તર વધે કે ઘટે? તો જો ફ્રેન્ડ્સ, ચાલુ મિલકતો વધશે તો તમારો જે ચાલુ ગુણોત્તર છે તે પણ વધશે. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે શું? શેર હોલ્ડર્સના ભંડોળો એટલે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત વધારો ઉમેરતા તથા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતાં મળતી રકમ. એટલે તમારે આમાં કંઈ જ નથી કરવાનું. શેર હોલ્ડર્સના ભંડોળોમાં જે ઇક્વિટી શેર મૂડી છે તે વત્તા પ્રેફરન્સ શેર મૂડી ઉમેરવાની, ઓકે, વત્તા અનામતો, અને એમાંથી પછી માઇનસ કરી દેવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી.
ઓકે તો તમને શેરહોલ્ડર્સના ભંડોળ મળી જશે. કયા વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ હોય છે? તો સ્થિર મિલકતો અથવા બિનચાલુ મિલકતોના વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિ હોય છે. ઓકે, જેમ કે ફર્નિચર ખરીદીએ, પેટર્ન ખરીદીએ, રોકાણની પ્રવૃત્તિ. મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. એને મૂડીકૃત નફો કહેવાય. હવે આપણે ખતમ તરા થવા તરફ જઈ રહ્યા છે. ક્વેશ્ચન્સ, આજનું સેશન બી હમણાં થોડા સમયમાં પતી જશે, પણ તમારે આને ખાસ તૈયાર કરીને જવાનું છે. ખાલી આમાં વાંચ્યું, સમજ્યા, સારું લાગ્યું એનાથી કોઈ માર્ક્સ નહીં મળે. માર્ક્સ ક્યારે મળશે? જ્યારે તમે 14 તારીખના પેપરમાં આનો જવાબ લખશો. કેમકે ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે. તમે સમજેલા હશો કે ભાઈ મને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, ઓકે, એ તો મને ખબર છે. પણ ખબર રહેવાથી માર્ક્સ નહીં મળે, ત્યાં એની વ્યાખ્યા આવી લખવી પડે તો તમને એનો એક માર્ક મળશે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. કોઈ બી કારણસર, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ ભાગીદાર નવો આવે, તો એ સમયે પુનર્ગઠન થતું હોય છે ભાગીદારીનું. ત્યાગનું પ્રમાણ એટલે શું? તે કેવી રીતે શોધવામાં આવે છે? તો નવા ભાગીદારને ભવિષ્યના નફામાં નિયત કરેલ ભાગ મળે છે. જે જૂના ભાગીદારો તેમના નફામાંથી ભાગ આપે છે તેને ત્યાગ કહે છે. અને અહીંયા સૂત્ર છે કે જૂના ભાગીદારનો ત્યાગ, તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. વિસર્જન સમયે ચોપડે નહીં નોંધાયેલ મિલકત વેચતા શું નોંધ થશે? અહીંયા તમને છે ને સર નોંધ લખવાનું જ કીધું છે આપણને એક્ઝામ્પલમાં, એટલે ખાલી આમ નોંધ લખવાની છે. રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકત વેચી રૂપિયા આવ્યા એટલે રોકડ ખાતું ઉધાર અને માલ મિલકત નિકાલ જમા. સત્તાવાર મૂડી કોને કહે છે? સત્તાવાર મૂડીનો મતલબ એ થાય કે કોઈ બી કંપની પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેટલા શેર વધુને વધુ બહાર પાડી શકે, કેટલી મૂડી વધારે વધારે ભેગી કરી શકે, એને કંપનીની સત્તાવાર મૂડી કહે છે. રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? રોકડ સિવાયના અવેજથી નોર્મલી એવું હોય છે કે આપણે ડિબેન્ચર બહાર પાડી તો આપણને રૂપિયા મળે. પણ ઘણી વખત આપણે કોઈ મિલકત ખરીદી લઈએ, કોઈ ધંધો ખરીદી લઈએ, અને સામળી પાર્ટીને આપણે રૂપિયા ન આપતા ડિબેન્ચર આપી દઈએ, તો આપણે તો સામળી પાર્ટીને ડિબેન્ચર આપ્યા, પણ આપણને બદલામાં જે મળ્યું એ અવેજ શું હતું? મિલકતો હતી. તો એને રોકડ સિવાયનો અવેજ કહેવાશે. ઓકે ઓકે. મિલકતોની ખરીદીની સામે કે કોઈ ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારને ધંધાની ખરીદ કિંમત પેટે રોકડના બદલે ડિબેન્ચર આપવામાં આવે તો તેને રોકડ સિવાયના અવેજથી બહાર પાડેલ ડિબેન્ચર કહે છે. કયા પત્રકોના આધારને 100% તરીકે રાખવામાં આવે છે? સમાન માપના પત્રકોને. વેચાણ પડતર એટલે શું? છેલ્લા 3 ક્વેશ્ચન્સ છે. વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચા ઉમેરતા પડતર મળે તેને વેચાણ પડતર કહે છે. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે? કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા? તો કાર્યક્ષમતાના ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે. સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? તો સામાન્ય અનામતનો વધારો કામગીરીના પત્રકમાં જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાશે. ઓકે, તો ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે આપણે જે આગળ વાત કરી હતી, કોઈ આગળ FY, SY, TY, BCOMની અંદર સારું ભણવાની ઈચ્છિત રાખતા હોય, કાં તો આસપાસના બરોડા, કાં તો બરોડાની આસપાસના ગામડામાં રહેતા હોય અને આ દવે સર પાસે તમારે ભણવું હોય, તેમના 3 સેન્ટર અવેલેબલ છે. એક વાસના આગળ હેડ ઓફિસ છે, બીજું અટલાદરામાં છે, અટલાદરા વિસ્તાર બરોડામાં સર્ચ કરજો, અને ત્રીજું મલ્હાર પોઈન્ટ આગળ છે, ચકલી સર્કલની પાસે, હે ને? તો ત્યાં 3 સેન્ટર છે. તમને જે અનુકૂળ આવે ત્યાં તમે વેકેશન દરમિયાન આ નંબર પર કોલ કરીને રૂબરૂ વિઝિટ કરી શકો છો, પેરેન્ટ્સ સાથે પણ જઈ શકો છો. આ સર પાસે એકાઉન્ટ સ્ટેટ ભણવા ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે છે, તો તમારું બીજું એકાઉન્ટ અને સ્ટેટ પાક્કું કરવું હોય, ઇવન બધા સબ્જેક્ટ ત્યાં તમને કરવા મળી જશે, તો ત્યાં તમે FY, SY, TY, BCOM દ્વારા જોડાઈ શકો છો. આપણે ઓલમોસ્ટ સર એ લોકોની બધી જ પ્રિપરેશન કરાવી દીધી આની અંદર, વિભાગ A અને વિભાગ B ની. તો હું આશા રાખું છું કે એ લોકો પૂરેપૂરા માર્ક્સ આની અંદર લઈને આવે. ઇવન એકાઉન્ટમાં તમે ટોટલ ટાર્ગેટ કેટલો રાખેલો છે એ બી નીચે કોમેન્ટની અંદર જણાવજો, અહીં ચેટબોક્સમાં જણાવશો તો અમને બી ખબર પડશે. તો ખાસ કરજો. આપણે કીધેલું હતું હે ને કે યે એક એસી કડી હૈ જિસને ચલાઈ જાદુ કી છડી હૈ, જિંદગી મેં જિસકો ભી હાસિલ કરને કી પડી હૈ ઉસકે પીછે શિક્ષા હી ખડી હૈ. તો એજ્યુકેશનના બેઝ પર તમે ઘણું બધું કરી શકો છો. પેપર આપણા હાથમાં આવે ને ત્યારે આપણે ડરવાનું નથી. આપણે તો આખું વર્ષ દરમિયાન કેટલી બધી મહેનત કરેલી છે, તો જેવું પેપર આવે એ પેપરને આપણે પૂરેપૂરું શ્રદ્ધાથી અટેન્ડ કરવાનું છે. જેટલું વ્યવસ્થિત સારી રીતે લખશો એટલા તમારા વધારે માર્ક્સ આવશે. તમારે સર એ લોકોને કંઈ કહેવું છે? ફ્રેન્ડ્સ, મેં મારા હિસાબે તમને તૈયારી કરાવી દીધી છે બધી,
હવે એક ખાલી તમને એ જણાવવા માંગુ છું કે ભાગ એકની અંદર જે લોકો મીડિયમ તૈયારી કરે છે, બહુ હોશિયાર નથી, એ લોકો માટે પણ એક સજેશન આપું છું કે તમે લોકો ભાગ એકમાંથી ચેપ્ટર નંબર 1 છે ભાગીદારીના હિસાબો એ કરી નાખજો, પાઘડી અને પુનર્ગઠન કરી લેજો જેમાં એકાઉન્ટિંગ એન્ટ્રી આવતી નથી, પ્લસ માઇનસ જ કરવાનું છે, વિસર્જન કરી નાખજો, અને ભાગ 2ના છેલ્લા 4 ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે, હિસાબી ગુણોત્તર છે, આટલું કરશો તો પણ મારી તમને ગેરંટી છે કે તમે 60 માર્ક્સનું જે બોર્ડર છે ને ક્રોસ કરી જશો ફ્રેન્ડ્સ, 60 માર્ક્સ અને અબોવ તમારા આવી જશે, એટલે પાસ થવાની જડીબુટી આપી દીધી, તમને કહી દીધું આટલું જ કરવાનું છે, ઓકે, બાકી તો તમારા પેપર બધાના સારા જાય એવી અમારા અને અમારી આખી ટીમ તરફથી બધાને ઓલ ધ બેસ્ટ. અને આપણે અહીંયા હવે સેશનને કમ્પ્લીટ કરીએ, એક સેલ્યુટ દવે સર માટે આપતા જજો ચેટબોક્સની અંદર, તો અમને પણ ગમશે. અને સાહેબ સ્ટેટનું આપણે કરવાના ને? હા હા 100%, ભાઈ સ્ટેટનું બી આ ટાઈમનું તમને વાવાઝોડાનું સેશન સર કરવાના છે. તો આ વિડીયો પર મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરજો, તમારો કોઈ મિત્ર હોય, બહેનપણી હોય, બરેલા વૃત્તિ નહીં રાખવાની, આપણો મિત્ર આપણી જોડે કોલેજમાં આપણી જોડે રહેવો જોઈએ, કાં તો બહેનપણી જોડે રહેવી જોઈએ. તો વિડીયોને શેર કરી આપો ગ્રુપમાં. હવે સ્કૂલના ગ્રુપોને શું કરશો, તમે તો સ્કૂલ છોડી દીધી, તે ગ્રુપમાં શેર કરી આપો જેથી કરીને બધા શીખે, શું કહે ને, બધાનું ભલું થાય. કેમ કે અમે એવું વિચાર્યું હોત તો અમે આ વિડીયો જ ના બનાવત. અમે ઈચ્છ્યા કે ભાઈ ગુજરાતના એકે એક વિદ્યાર્થી સુધી આ વાત પહોંચે, આ એજ્યુકેશન પહોંચે. ફ્રી ડોમેન પર મૂકેલું છે, ખાલી ઇન્ટરનેટ તમારી પાસે હોય તો એ બી ભણી લે, બરાબર છે? ખાલી ફ્રેન્ડ્સ શેર કરજો, લાઈક કરજો, લાઈક તો કરજે સાહેબ, કાલે તમને જોશો ને તો 5000 લાઈક નો ટાર્ગેટ આ લોકો પૂરો કરી દેશે, એ તો વિશ્વાસ છે. હા, અને ફ્રેન્ડ્સ તો એક ખાલી નિયમ યાદ રાખો, એક સૂત્ર યાદ રાખો, હમી હમે તો ક્યાં હમે, તુમી તુમ હો તો ક્યાં તુમ હો. તમે સાથ આપશો તો અમે પણ આગળ વધીશું, અમે સાથ આપીશું તમે પણ આગળ વધશો. એટલે લાઈક શેર થી અમારો કોન્ફિડન્સ વધે છે અને આ પ્રકારના સેશન તમારી માટે કરવાનું ઈચ્છા થાય છે. તમારે બીજું કંઈક બી આ સેશન રિલેટેડ કંઈક સારી કોમેન્ટ કરવી હોય તો બી તમે નીચે ચેટબોક્સની અંદર લખી શકો છો, લખશો તમને ગમશે, અમે વાંચીએ છીએ. ત્યાં તમે રિપ્લે નહીં આપી શકતા પણ અમે બધી કોમેન્ટ્સને જરૂર વાંચીએ છીએ. આવી જ રીતે ફરીથી કોઈ નવા ટોપિકની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધાને બાય, ઓલ ધ બેસ્ટ.